नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस विषय फिजिक्स नी अंदर आप सर्वे मित्रों हार्दिक स्वागत है। मित्रों, लास्ट लेक्चर सुधी में आपने थर्मोडायनेमिक्स विगतवार अभ्यास करेलो हतो। आजना लेक्चर में आपने नवा चेप्टर तरफ जे छे ते आपने आगळ वधवानुं छे। तो आजना नवा चेप्टर अने नवा लेक्चर माटे दरेक मित्रों मारी साथे रहेशे, तैयार रहे सर। मित्रों, आजनी तारीखनो आजना लेक्चरनो टॉपिक छे आपणी पासे नवो चेप्टर छे तमारो धोरण 11 साइंसनो चेप्टर नंबर 13 એટલે કે સાહેબ વાયુનો ગતિવાદ છે જે આપણે એ ભણવાનું છે। તમે ભણી રહ્યા છો ધોરણ 11 ની અંદર એટલે કે સાહેબ 11th સાયન્સ, બરાબર છે। 11th સાયન્સની અંદર તમે ફિઝિક્સ વિષય વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છો અને ફિઝિક્સ વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ચેપ્ટર નંબર 13નો અભ્યાસ કરવાનો છે આજની તારીખમાં। એટલે આપણે સૌ પ્રથમ પહેલાં જ ભાગ જોઈએ ચેપ્ટર નંબર 13 અને એમનું શોર્ટ ફોર્મ નામ આપ્યું છે ગતિવાદ। પણ હકીકતમાં આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો વાયુનો ગતિવાદ આપણે આજે આમની બેઝિક સમજ મેળવવાની છે। આ ચેપ્ટરની અંદર મિત્રો કયા કયા ટોપિક ભણવાના છે, કઈ બાજુથી કઈ જગ્યાએ આપણે ચેપ્ટરની અંદર જવાનું છે વગેરે વગેરે વસ્તુઓ જે છે એમની અંદર આપણે આજે વિગતવાર સમજૂતી લેવાની છે। પછી આપણે ચેપ્ટરની અંદર ટોપિક્સ ચાલુ જે છે તે કરીશું। રેડી, ચલો નંબર 1 સૌ પ્રથમ આપણે કહી શકીએ ભાઈ પ્રકરણની રૂપરેખા। આમની અંદર જે તમારે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો એમને આપણે આવું નામ આપી શકીએ છીએ મિત્રો, પ્રકરણની રૂપરેખા તમારે ભણવાની છે। આપણે આમની અંદર ટેક્સ્ટબુકના પ્લસ આઉટ ઓફ ટેક્સ્ટના જે પણ કંઈ મુદ્દાઓ છે ને બધા સાથે સાથે લેતા જઈશું। આમની અંદર પહેલો જ ભાગ તમારે જે વિદ્યાર્થી ભણવાનો થતો હોય જો તો સાહેબ એ થશે પ્રસ્તાવના। એટલે પ્રસ્તાવના એટલે કે ભાઈ વાયુ શું છે, વાયુ શેનો બનેલો છે વગેરેની બેઝિક માહિતી તમારે વિદ્યાર્થી મિત્રો લેવાની થાય, બરાબર। આમને આપણે કહીશું પ્રસ્તાવના, આ ચેપ્ટરની અંદર શું શું ભણીશું વગેરે જેવી વસ્તુ, બરાબર। પછી નંબર 2 ઉપર તમારે જે વિદ્યાર્થી મિત્રો ભણવાનું થાય છે આજની તારીખમાં એમને આપણે શું નામ આપીશું તો કે સાહેબ દ્રવ્યનું આણ્વિક સ્વરૂપ। દ્રવ્યનું આણ્વિક સ્વરૂપ જે છે બરાબર એ આપણે આ પ્રકરણની અંદર ભણવાનું છે। આ પ્રકરણની અંદર જુદા જુદા વૈજ્ઞાનિકોનો નાનો મોટો જે ફાળો છે, કોણ વૈજ્ઞાનિક મિત્ર શું કહી ગયા વગેરે વસ્તુ જે છે ભાઈ એ આપણે ભણવાની થશે। પછી નેક્સ્ટ પોઈન્ટ છે ને એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો પોઈન્ટ છે, બરાબર, જેમને આપણે એવું નામ આપીશું વિદ્યાર્થી મિત્રો વાયુઓની વર્તણૂક। પોઈન્ટ નંબર 3 આમને આપણે આવું નામ આપીશું વિદ્યાર્થી મિત્રો શું, વાયુઓની વર્તણૂક, બરાબર। આમની અંદર બીજા ઘણા ટોપિક્સ જે છે મિત્રો આપણે ભણવાના છે, કયા ટોપિક્સ છે નાના 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 બબ્બે માર્ક્સના ભાગ જે છે આમની અંદર આપણે ભણવાના થઈ છે। આમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બોઇલનો નિયમ ભણવાનો છે, બોઇલનો નિયમ છે તે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું થાય છે। આમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચાર્લ્સનો નિયમ ભણવાનું થશે। આમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગેલિયુસેકનો નિયમ ભણવાનું થશે, ગેલિયુસેકનો નિયમ વિદ્યાર્થી મિત્રો। આમની જ અંદર આપણે બોઇલ અને ચાર્લ્સનો જે મિક્સ નિયમ છે, બોઇલનો નિયમ, બરાબર છે, એટલે આપણે આમનો મિક્સ નિયમ ભણવાનો થશે, બોઇલ અને ચાર્લ્સનો મિક્સ નિયમ જે છે, બરાબર છે। આમનો નિયમ આપણે જે ભણવાનો થાય છે એ બી આપણે આમની અંદર જ વિદ્યાર્થી મિત્રો ભણીશું। ત્યારબાદ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એવોગ્રેડો અંક શું છે, એવોગ્રેડો અંક શું છે એમની વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે। પછી ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ભણવાનો છે, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ
એ પણ આપણે આ જ ટોપિકની અંડરમાં આપણે ભણવાનો થાય છે, બરાબર. એટલે આ જે અત્યાર સુધીના જે ટોપિક થયા, પહેલી જ વસ્તુ છે પ્રસ્તાવના, બીજી જ વસ્તુ છે આપણી પાસે દ્રવ્યનું આણ્વિક સ્વરૂપ, ત્રીજી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું, વાયુની વર્તણૂક, બરાબર છે. અને પછીની વસ્તુ જે છે ભાઈ ટોપિક નંબર, જો આ ત્રીજો છે ટોપિક નંબર, ત્રણ પછી આપણે આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને એ છે આદર્શ વાયુનો ગતિવાદ. ચાર નંબરના ટોપિકમાં આપણે જોઈએ આદર્શ વાયુનો ગતિવાદ. ગતિવાદ ભણીએ ને એમની અંદર પહેલાં તો સૌ પ્રથમ આદર્શ વાયુની લાક્ષણિકતા કેવી હોય, બરાબર છે. આદર્શ વાયુની વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ લાક્ષણિકતા કેવી છે એ મારે તમારે ભણવાની થઈ છે. આદર્શ વાયુનું દબાણ છે એ મારે ભણવાનું છે, અને આ તાપમાનનું ગતિક અર્થઘટન છે એ બી આપણે ભણવાનું થાય છે. એટલે અહીંયાથી હું આવું લખી શકું છું વિદ્યાર્થી મિત્રો, આદર્શ વાયુનું દબાણ, બરાબર, અને નેક્સ્ટ લખું છું આદર્શ વાયુનું તાપમાનનું ગતિક અર્થઘટન. આદર્શ વાયુમાં તાપમાનનું ગતિક અર્થઘટન, આ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ આપણે અહીંયા ભણવાની છે, બરાબર. એટલે આ ટોપિક નંબર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નંબર કેટલામાં હતો ભાઈ સાહેબ? ચાર નંબર હતો. ત્યારબાદ આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકરણની અંદર શું ભણવાનું થશે, તો સાહેબ ઉર્જાના સમવિભાજનનો નિયમ. એટલે નંબર પાંચ ઉપર છે વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો ટોપિક છે, ઉર્જા સમવિભાજન નિયમ. ઉર્જા સમ વિભાજનનો નિયમ, ઉર્જા સમવિભાજનનો નિયમ છે જે તે આપણે ભણવાનો થાય છે, બરાબર છે. પછી આમની અંદર આ ખૂબ જ અગત્યનો ટોપિક હોય, બરાબર, આમની અંદર આખા આખો એક લેક્ચર આપણે ક્યાં ઉર્જાના સમવિભાજનના નિયમમાં વિદ્યાર્થી મિત્રો આખો લેક્ચર આપણે કાઢવો પડશે. ત્યારબાદ હું આગળ વધું છું વિદ્યાર્થી મિત્રો, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, એક પરમાણ્વિક વાયુઓ માટે, દ્વિપરમાણ્વિક વાયુઓ માટે અને ત્રિપરમાણ્વિક વાયુઓ માટે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, અને ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. એટલે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાની અંદર આપણે ચાર પાંચ વસ્તુ જોવાની થશે. નંબર છ ઉપર આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો શું, તો કે સાહેબ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અથવા તો ઉષ્મા ધારિતા. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, હવે આ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કોના કોના માટે જોવાની છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ આપણે એવું લખી શકીએ એક પરમાણ્વિક વાયુ માટે, એક પરમાણ્વિક વાયુ માટે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા જોવાની છે. નંબર બે લખીએ વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિપરમાણ્વિક વાયુ માટે, દ્વિપરમાણ્વિક વાયુ માટે જે છે એ આપણે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા જોવાની થાય છે. પછી નેક્સ્ટ કહીએ વિદ્યાર્થી મિત્રો કે સાહેબ ત્રિપરમાણ્વિક વાયુ માટે મારે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા જોવાની થશે. પછી આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો ઘન પદાર્થ માટે, આમના આધારિત દાખલાઓ બી ઘણા બધા, એમસીક્યુ બી મિત્રો ઘણા બધા આવે છે, ઘન પદાર્થ માટે શું જોવાનું થશે? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. અને છેલ્લે લખીએ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનો છેલ્લો ટોપિક નથી, આ ટોપિકનો છેલ્લો પોઈન્ટ છે, પાણી માટે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા મારે જોવાની થશે. ઉષ્મા ક્ષમતા જે છે તે મારે જોવાની થાય છે, બરાબર. એટલે એટલા પોઈન્ટ આપણે એમની અંદર જોવાના થશે. ત્યારબાદ લાસ્ટ ટોપિક છે આપણે એમ કહી શકીએ આ ચેપ્ટરનો અંદર, સરેરાશ મુક્ત પથ નામનો ટોપિક છે નંબર સાત, જેમને આપણે આવું નામ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો સરેરાશ મુક્ત પથ. સરેરાશ મુક્ત પથ,
आमने आपणे विगतवार चर्चा करवानी छे। रेडी? तो आ बधो भाग छे मित्रों, आपणे आ चेप्टरनी अंदर भणवानो छे। कोई भी चेप्टर आपणे स्टार्ट करीए ए पहेला सौ प्रथम चेप्टरनो चार्ट आपणी पासे ख्याल होवो जोईए कि आ चेप्टरनी अंदर कई कई रीतना आपणे आगळ वधवानुं छे। अने एमना माटे आपणे सौ प्रथम अहींया विद्यार्थी मित्रों चार्ट आपेलो छे कि भाई प्रकरणनी रूपरेखा आपणे अहींया आपेली छे कि भाई आ चेप्टरनी अंदर आटलू बधું વસ્તુ ભણવાની છે, આમ જોઈએ પ્રમાણમાં તો બીજા ચેપ્ટર કરતાં થોડુંક એવું નાનું ચેપ્ટર છે, પણ ગુણભારની દ્રષ્ટિએ, માર્કની દ્રષ્ટિએ, નીટજી અને ગુજકેટની પરીક્ષાઓમાં એમસીક્યુની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર છે એ ખૂબ જ વેઇટેજ ધરાવે છે। એટલે આમના ઉપર દરેક લોકોએ ખાસ ફોકસ રાખવું। આ ચેપ્ટરના બધા જ વિડીયો લેક્ચર્સ છે આપણે ક્રમશઃ અપલોડ કરતા જઈશું, એટલે સ્ટે ટ્યુન્ડ, સ્ટે કનેક્ટેડ વિથ ધીસ વિડીયોઝ। રેડી? ચલો હવે આમની અંદર સૌ પ્રથમ આપણે આગળ ભાગ ચલાવીએ છીએ। પહેલાં તો જોઈ લઈએ આપણે ભણી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ગતિવાદ, ગતિવાદ એટલે કે વાયુનો ગતિવાદ આપણે ભણી રહ્યા છીએ। વાયુના ગતિવાદની અંદર આમ જોઈએ કે ભાઈ વાયુ એટલે શું, શેનો બનેલો હોય છે, ગતિવાદ એટલે શું, બરાબર, અને કેવા કેવા વૈજ્ઞાનિક મિત્રોએ આમની અંદર આપણને ફાળો આપેલો છે, બરાબર, એ વસ્તુ આપણે ખાસ જોવાની થાય છે। કમ્પ્લીટ? ચલો ઓકે, હવે સૌ પ્રથમ જોઈએ વાયુ, આજની તારીખનો બીજો ટોપિક આપણે ભણી રહ્યા છીએ, વાયુ અને વાયુનો ગતિવાદ, વાયુ અને વાયુનો ગતિવાદ। વાયુ શેનો બનેલો છે? તો આપણે એમ કહી શકીએ ભાઈ વાયુઓ જે છે વિદ્યાર્થી મિત્રો કોના કોના બનેલા છે, તો કે સાહેબ અણુઓ અને પરમાણુઓના બનેલા છે। અણુઓ અને કોના વિદ્યાર્થી મિત્રો, તો કે સાહેબ પરમાણુઓ ના બનેલા હોય છે। હે ને, દાખલા તરીકેની વાત કરવામાં આવે, જો કે તમે બધા જાણો જ છો સારી રીતે કેવા કેવા વાયુઓ છે વાતાવરણમાં હોય છે, દાખલા તરીકે O2 છે, CO2 છે, બરાબર છે, આર્ગોન વાયુ ખાલી આપણે એમ કહી શકીએ, પછી N2O છે કે NO2 છે, બરાબર, વગેરે જેવા વાયુઓ છે એ વાતાવરણમાં આવી શકે છે, બરાબર છે, ઘણા બધા પ્રકારના વાયુઓ આવી શકે છે। વાયુ છે એની તત્વ સ્વરૂપે હોઈ શકે છે મિત્રો, સંયોજન સ્વરૂપે હોઈ શકે છે મિત્રો, કે મિશ્રણ સ્વરૂપે પણ હોઈ શકે છે। એટલે આપણે આમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે વાયુ વિશેની આખી આખી માહિતી મેળવવાની છે। એટલે આ જેવો ક્વેશ્ચન આખો પૂરો થાય, બોર્ડનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેશો, આપણે અહીંયાથી આવો પોઈન્ટ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, વાયુઓ કેવા કેવા સ્વરૂપમાં, તો કે સાહેબ તત્વ, સંયોજન કે મિશ્રણ સ્વરૂપે જોવા મળે છે, મિશ્રણ સ્વરૂપે હોય છે, બરાબર છે। આપણે જો અમુક પોઈન્ટ તમે કેમેસ્ટ્રીમાં વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છો કે ભાઈ ફલાણો વાયુ છે આવી વાસ ધરાવે છે ને આવી ગંધ ધરાવે છે ને, બરાબર, એ આપણે અહીંયા પોઈન્ટ લખતા નથી। જુદા જુદા પ્રકારના વાયુઓ છે, જુદા જુદા પ્રકારનું તાપમાન છે, ગંધ છે, બરાબર, વાસ છે એ ધરાવતા હોય છે, એટલે આપણે એમને અત્યારે ધ્યાનમાં લેતા નથી। ફરીથી બોલી જાઉં છું, વાયુ અણુ અને પરમાણુનો બનેલો હોય છે, વાયુ તત્વ સ્વરૂપે કે સંયોજન સ્વરૂપે કે મિશ્રણ સ્વરૂપે જે છે તમને જોવા મળે, બરાબર છે। નેક્સ્ટ પોઈન્ટ કહી શકીએ ભાઈ વાયુનો ગતિવાદ કોને કહેવાય, આપણે એમના પર ફોકસ કરવાનું છે। વોટ ઇઝ ધ ગતિવાદ, વાયુનો ગતિવાદ શું છે? કાઇનેમેટિક્સ, કાઇનેમેટિક થિયરી ઓફ ગેસીસ, બરાબર, એ વાયુનો ગતિવાદ શું છે આપણે એવું કે આપણે ધ્યાનમાં લેવાનું છે। તો આપણે અહીંયાથી એવો પોઈન્ટ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે સાહેબ વાયુના ગુણધર્મો નો અભ્યાસ કરતા વાદને શું નામ આપીએ વિદ્યાર્થી મિત્રો, તો કે સાહેબ વાયુનો ગતિવાદ કહે છે, વાયુના ગુણધર્મોનો અભ્યાસ કરતા વાદને વિદ્યાર્થી મિત્રો આપણે વાયુનો ગતિવાદ કહીએ। મતલબ આપણે આગળ ઘણી બધી શાખાઓ ભણ્યા હતા, હે ને મિત્રો, કે ભાઈ ગતિશાસ્ત્ર તમે ભણ્યા હતા આગળના આગળના સેમેસ્ટરની અંદર, તમે ગતિશાસ્ત્રને તમે બે ભાગ પડ્યા હતા, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ, જ્યાં ગતિનો માત્ર અભ્યાસ કરવામાં આવતો હોય, ગતિ શા કારણે ઉદ્ભવે છે એમનો અભ્યાસ કરવામાં ના આવતો હોય, તમને શું કહેવાય,
बराबर डायनेमिक्स काइनेमेटिक्स आवा शब्दों आपणे यूज कर्या हता, गति कई कारणोसर उद्भवे छे वगैरह वगैरह अभ्यास करवा आवतो होय तो आपणे एमने शुं कहेता हता विद्यार्थी मित्रों, डायनेमिक्स बराबर। एवी ज रीतना वायुना गुणधर्मनो अभ्यास भौतिक विज्ञाननी जे शाखामां करवामां आवे छे ने ए शाखाने बराबर अने ए वादने शुं कहेवाय, ओके साहेब वायुनो गतिवाद तरीके आपणे एमने ओळखीए छीए बराबर। वायुनो गतिवाद समझवा माटे शू कहे छे भाई, वायुना अणुओ झड़पथी गति करता परमाणु के अणुओनो बनेलो छे ने ए अनुमान तमारे धारवामां आवे छे बराबर छे। एटले अहींयाथी आपणे एवुं लखी शकीए भाई विद्यार्थी मित्रों के वायुनो गतिवाद समझवा शू करवानुं, तो के साहेब वायुना अणुओ के परमाणुओ शू करे छे भाई, झड़पथी गति करता होय तेवुं अनुमान करवामां आवे छे। आपणे खबर ज छे विद्यार्थी मित्रों के एक पात्र में जो वायु भरेलो होय तो ये वायुना अंदर अढ़लक जो परमाणु हो पात्रनी अंदर वायुना हो बधा ज अणुओ है ये शू करे विद्यार्थी मित्रों, तो कि साहब एक बीजा तरफ गति करे पात्र ने दीवाल साथ अथड़ाय एक बीजा साथ अथड़ाय अस्तव्यस्त गति करे बधा ज अणुओ स्थिर नहीं शू करे विद्यार्थी मित्रों, साहब गति करे बराबर। तेथी नेक्स्ट कही है भाई, गतिवाद समझावा माटे केवा केवा वैज्ञानिकोनो फाड़ो हतो बराबर। तो नेक्स्ट पॉइंट आपणे जोईए, चलो गतिवाद में वैज्ञानिकों फाड़ो कया कया वैज्ञानिकों, तो विद्यार्थी मित्रों तो चलो मित्रों सौ प्रथम पहलो भाग जोईए आपणे गतिवाद समझावा माटे मैक्सवेल भाई आमने पण घणो बधो अने उपयोगी एवो फाड़ो आपेलो हतो। बीजा वैज्ञानिकनुं नाम आपीए विद्यार्थी मित्रों, तो के साहेब बोल्ट्ज़मैन आमनो पण मोटो अने उपयोगी फाड़ो हतो। त्रीजा वैज्ञानिकनुं नाम आपीए विद्यार्थी मित्रों डाल्टन आमनो पण मोटो अने उपयोगी फाड़ो हतो। चौथा वैज्ञानिकनुं नाम आपीए विद्यार्थी मित्रों आपणे न्यूटन आमनो पण विद्यार्थी मित्रों उपयोगी अने बहु सरस एवो फाड़ो हतो। अने आवा बीजा घणा बधा वैज्ञानिक मित्रों योगदान आपी अने शुं विकसावेलुं छे मित्रों, तो साहेब वायुनो गतिवाद छे जे ते विकसावेलो छे। एटले आवा जुदा जुदा वैज्ञानिको जे कंई छे आ सिवाय जो आटला ज वैज्ञानिक मित्रों नथी बीजा घणा बधा वैज्ञानिक मित्रों छे बराबर, आ बधाए भेगा थई अने शुं कर्युं छे विद्यार्थी मित्रों, तो के वायुनो गतिवाद जे छे ते विकसावेल छे। હવે એથી આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, વાયુઓની સરખામણી જે છે ને મિત્રો બીજા તરલ કે ઘન પદાર્થ સાથે આપણે કરીએ। હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો પદાર્થો છે એ પદાર્થોના મુખ્ય સ્વરૂપો કેટલા છે, મુખ્ય સ્વરૂપની હું વાત કરું છું ખાલી, તો કે સાહેબ પદાર્થના મુખ્ય સ્વરૂપો આપણી પાસે બે છે બરાબર। એકનું નામ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે શું, ઘન પદાર્થ। શું નામ આપું છું મિત્રો હું અહીંયાથી, ઘન પદાર્થ। અને બીજાનું નામ જે આપું છું વિદ્યાર્થી મિત્રો એમને આપણે શું નામ આપીએ છીએ, તો કે સાહેબ તરલ પદાર્થ આપણે આવું નામ આપીએ છીએ। ઘન પદાર્થ જે છે વિદ્યાર્થી મિત્રો બરાબર એમના કોઈ ભાગ પડતા નથી, પણ તરલ પદાર્થ જે છે વિદ્યાર્થી મિત્રો એમના કેટલા ભાગ પડે છે, સાહેબ બે ભાગ પડે છે। હવે એમના બે ભાગ કયા કયા ચાલો જોઈ લઈએ આપણે, જો કે આગળ જે તરલનું મિકેનિક્સ નામનું ચેપ્ટર જે આપણે ભણ્યા હતા તરલના યાંત્રિક ગુણધર્મો એમની અંદર બે ભાગ જોયેલા હતા, છતાં બી અહીંયા જોઈ લઈએ। આ ભાગને આપણે નામ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો વાયુ, આ ભાગને નામ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે શું ભાઈ, પ્રવાહી। અને આ ભાગને આપણે વિદ્યાર્થી મિત્રો નામ આપીએ છીએ ઘન પદાર્થ, ઘન પ્રવાહી અને વાયુ આપણે આવા ભાગ એમની અંદર જુદા જુદા પાડેલા હતા, યસ કે નો, યસ। આમની અંદર જોવા જઈએ ઘન પદાર્થના અણુઓ વચ્ચે આપણે એમ કહી શકીએ અંતર ઓછું હોય છે, અને અણુ અણુ વચ્ચે આંતર આણ્વીય જે બળો લાગતા હોય છે વિદ્યાર્થી મિત્રો એ વધુ હોય છે। એટલે આપણે એમ કહી શકીએ ઘન પદાર્થ આપણે આમ નજીક નજીકના અણુઓ હોય છે સાવ અમારી પાસે એક ઘન પદાર્થ મેં ધારેલો છે, ચલો
बराबर है। अँ हूँ पॉइंट शू लखू छु विद्यार्थी मित्रों, तो कि साहब अणुओं वच्चे अंतर, अणुओं के परमाणुओं बनेलो हो घन पदार्थ बराबर है, आमनी वच्चे अंतर केव हो विद्यार्थी मित्रों ओछू हो बराबर। बीजो पॉइंट आमनी अंदर शू लखी सकी विद्यार्थी मित्रों, तो साहब आमनी अंदर आंतर आणवीय बड़ों ने ये वधु लागता हुए। अणुओं जो आमनी वच्चे अणु वच्चे अंतर केटलू हुए एमनी अंदर बात करवामां आवे विद्यार्थी मित्रों के भाई हाव नजीक नजीक अणुओं हो तो आपणे शू लखी शकीए, हाव नजीक नजीक अणु तो अणु अणु वच्चेना जे बड़ों छे वधारे लागता हुए छे। एटले अहींयाथी आपणे आवुं लखी शकीए विद्यार्थी मित्रों, आंतर आणवीय बड़ों, आंतर आणवीय बड़ों केवा होय छे विद्यार्थी मित्रों, तो के साहेब वधु लागता होय छे, मतलब अणु अणु वच्चे बळ वधारे लागतुं होय छे, वधु लागता होय छे। घन पदार्थनी आपणे विद्यार्थी मित्रों चर्चा करी रह्या छे, शनि साहेब घन पदार्थनी आपणे चर्चा करी रह्या छे। एथी नेक्स्ट आगळ वधीए विद्यार्थी मित्रों, प्रवाहीनी वात करवामां आवे बराबर छे। प्रवाहीना आज अणुओं जे छे विद्यार्थी मित्रों, आपणे आ रीतना कही शकीए भाई आ प्रवाहीना अणुओं छे, एकबीजाथी थोड़ा छूटा होय छे, अणु अणु वच्चे अंतर प्रमाणमां वधु होय छे। एटले अहींया पॉइंट आवो लखू छू मित्रों, अणुओं के कोण परमाणुओं, वायुने आपणे हमणां नीचे लई लईए बराबर, वच्चेनू अंतर केवुं होय छे विद्यार्थी मित्रों, वधु होय छे। केटलुं होय छे आश्रे खबर छे, नियर अबाउट 10 એંગસ્ટ્રોમ જેટલું આમનું અંતર હોય છે, નિયર અબાઉટ 10 એંગસ્ટ્રોમ બરાબર। અને એથી નેક્સ્ટ આગળ વધીએ છીએ આપણે, આમની અંદર આપણે એવું કહી શકીએ આંતર આણ્વીય બળો આમના વધુ હોય છે ને, આમાં પ્રમાણમાં કેવા હોય છે બેટા, ઓછા હોય છે। એટલે આંતર આણ્વીય બળો પ્રમાણમાં વધુ હોય છે, સોરી પ્રમાણમાં કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો, ઓછા હોય છે। હવે જો આમની અંદર આંતર આણ્વીય બળો આપણે એમ કહી શકીએ કે વધારે હોય છે, એટલે એકબીજા સાથે એકદમ જકડાયેલા હોય છે અણુ પરમાણુઓ, એટલે આમનો પદાર્થનો આકાર છે ને વિદ્યાર્થી મિત્રો એ ખાસ હોય છે, કદ તો સમજી ગયા ચલો, પણ આકાર છે ને એ ફિક્સ હોય છે બરાબર। એટલે અહીંયાથી હું આવું લખી શકું છું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તેને આકાર હોય છે, તેને આકાર હોય છે બરાબર। પછી નેક્સ્ટ પોઈન્ટ લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે કે ભાઈ આમનો આકાર જે તે પાત્રમાં ઠલવવામાં આવે ને એ પ્રકારનો હોય છે। એટલે અહીંયાથી આપણે આવો પોઈન્ટ લખી શકીએ ભાઈ આકાર પાત્ર મુજબનો હોય છે, આકાર છે તે પાત્ર મુજબનો હોય છે બરાબર। આનું કદ ઓછું હોય, આનું કદ વધારે હોય, આ દાખલા તરીકે 5000 અણુઓ છે, આવું નજીક નજીક છે તો કદ કેવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, ઓછું। એટલે હું અહીંયાથી આવું લખું છું મિત્રો કદ ઓછું હોય, અને નેક્સ્ટ પોઈન્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો અહીંયાથી સાહેબ આવું કે કદ વધુ હોય બરાબર છે। આમની સરખામણી હું કોની સાથે કરું છું મિત્રો, તો કે સાહેબ વાયુ સાથે આપણે આમની સરખામણી કરવાની થશે। વાયુ સાથે આમની સરખામણી કરવા માટે આ ભાગને અહીંયાથી આપણે આ તરફ લાવીએ છીએ, અહીંયા લખો છો વિદ્યાર્થી મિત્રો વાયુ બરાબર। વાયુની અંદર વાત કરવામાં આવે તો એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા આ બધું અંતર કેવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, મોટું। એટલે આપણે એમની અંદર લખી શકીએ વિદ્યાર્થી મિત્રો તેમાં કોની કોની વચ્ચે, તો કે સાહેબ અણુઓ કે પરમાણુઓ વચ્ચે, અણુઓ કે પરમાણુઓ વચ્ચે અંતર ખૂબ જ વધુ હોય છે, અણુઓ કે પરમાણુઓ વચ્ચે અંતર ખૂબ જ વધુ હોય છે। ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જો અહીંયા અંતર ઓછું થોડું વધુ, વચ્ચેનું અંતર વધુ હોય છે, પ્રમાણમાં થોડુંક અમથું વધારે હોય છે બરાબર છે, અને અહીંયા શું કીધું છે બેટા ખૂબ જ વધુ હોય છે। પછી આંતરાણવીય બળો ખૂબ જ લાગતા હોય છે, આમની અંદર આંતરાણવીય બળો કંઈ લાગતા હોતા નથી, એટલે આપણે એમ કહી શકીએ ભાઈ તેમાં આંતરાણવીય બળો
नहीवत लागे छे। आंतर आण्विय बळो केवा लागे छे विद्यार्थी मित्रों? नहीवत लागे छे। आकार तो के साहेब पात्र मुजबनो आकार होय छे। आपणे अहींयाथी आवो पॉइंट लखी शकीए विद्यार्थी मित्रों, पात्र मुजबनो आकार होय छे। बराबर छे। अने कद खूबज वधारे होय छे। कद खूबज वधु होय छे। એટલે આ પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એ મારે તમારે ધ્યાનમાં રાખવાના થશે। તો આ કોની સરખામણી થઈ? તો કે સાહેબ ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને શું છે વિદ્યાર્થી મિત્રો? વાયુ પદાર્થ। બરાબર, આ ભાગ આપણે અહીંયાથી જોવાનો થાય। ત્યારબાદ હવે વાયુનો ગતિવાદ સમજવા માટે મારે અમુક પ્રકારના વર્ણનો, અમુક પ્રકારની જે રાશિઓ જે છે મિત્રો એમનો આપણે સહારો લેવો પડે એમ છે। અને આપણે એમ કહી શકીએ ને કે ભાઈ કોઈ પણ ડિવાઇસ છે ઓપરેટ કરવા માટે ટૂલ્સ જોઈએ એમ, આપણે આ આખે આખું જે વાયુનો ગતિવાદ છે એમને સમજવા માટે એમના ટૂલ્સ એટલે કે રાશિઓ જે છે, બરાબર, વર્ણન છે જે, એમનો આપણે સહારો અત્યારે લેવો પડે। પછી આપણે વિગતવાર બીજા ટોપિક્સની અંદર આગળ વધીએ। વાયુનો ગતિવાદ સમજવા માટે જે વર્ણનો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, રાશિઓ જે છે એમનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે। તો ચલો એમના માટે દરેક મિત્રો તૈયાર રહેશો પાછા। આપણે અહીં શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? વાયુનો ગતિવાદ સમજવા માટે બે પ્રકારના વર્ણનો છે તમારે ધ્યાનમાં લેવાના થાય, બરાબર। એટલે હું અહીંયા પોઈન્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો, વાયુનો ગતિવાદ સમજવા માટેના વર્ણનો, બરાબર। એમની અંદર જે પહેલું વર્ણન છે વિદ્યાર્થી મિત્રો, આપણે એમને નામ આપીએ છીએ સ્થૂળ વર્ણન। પહેલું વર્ણન છે વિદ્યાર્થી મિત્રો, અમને આપણે નામ આપીએ છીએ સ્થૂળ વર્ણનો। અને જે બીજું વર્ણન છે વિદ્યાર્થી મિત્રો, અમને આપણે નામ આપીએ છીએ મિત્રો શું? સૂક્ષ્મ વર્ણનો। સ્થૂળ વર્ણન અને સૂક્ષ્મ વર્ણન, બરાબર। હવે સ્થૂળ વર્ણનની અંદર જે રાશિઓ આવે વિદ્યાર્થી મિત્રો એમને આપણે શું નામ આપીએ? તો કે સાહેબ સ્થૂળ રાશિ, આવું નામ આપીએ, સ્થૂળ રાશિ। અને સૂક્ષ્મ વર્ણનની અંદર મિત્રો જે રાશિ આવે છે અમને આપણે શું નામ આપીએ છીએ? ભાઈ સૂક્ષ્મ રાશિ આપણે આવું નામ આપીએ। સ્થૂળ વર્ણન, સૂક્ષ્મ વર્ણન, સ્થૂળ રાશિ, સૂક્ષ્મ રાશિ, બરાબર છે। હવે તંત્રમાં જે સૂક્ષ્મ સ્તરની વાત કરવામાં આવે છે ભાઈ, તંત્રની અંદર સૂક્ષ્મ સ્તરથી બનતી ઘટનાઓથી ઉદ્ભવતી રાશિઓ, બરાબર છે, એમને આપણે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ સૂક્ષ્મ વર્ણન તરીકે આપણે ઓળખીએ છીએ। ફરીથી જોઈ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, જો વર્ણન કેટલા પ્રકારના આવે છે મિત્રો? બે પ્રકારના તમને અહીંયા જોવા મળે છે, બરાબર। એટલે આ વર્ણન જે છે એમની અંદર જોવા જઈએ તો ભાઈ બે પ્રકાર ભાગ પડે છે, સ્થૂળ વર્ણન અને સૂક્ષ્મ વર્ણન। સ્થૂળ વર્ણન કોને કહેવાય? તો આપણે એવું કહી શકીએ ભાઈ, તંત્રમાં સૂક્ષ્મતરે બનતી ઘટનાઓની સંયુક્ત સરેરાશ સ્વરૂપે જોવા મળતી રાશિઓ, આમને આપણે શું નામ આપીએ સાહેબ? સ્થૂળ વર્ણન। આપણે આમને આગળ જઈશું પછી તમને એમની ઓરિજિનલ વ્યાખ્યા છે એ મિત્રો ખ્યાલમાં આવશે। અત્યારે ખાલી વ્યાખ્યા જોઈએ છે કે ભાઈ તંત્રમાં સૂક્ષ્મતરે બનતી ઘટનાઓની આમની વ્યાખ્યા જોઈએ છે, કોની? સ્થૂળ રાશિની। તંત્રમાં સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓની, તંત્રમાં સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓની સરેરાશ સંયુક્ત અસર રૂપે મળતી રાશિ, સરેરાશ સંયુક્ત અસર રૂપે મળતી રાશિ, એટલે આપણે એમને શું નામ આપીએ વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ સ્થૂળ રાશિ, બરાબર છે। સ્થૂળ રાશિના ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો તમને જો પૂછવામાં આવે તો સ્થૂળ રાશિની અંદર આપણે આમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે એમના ત્રણ ઉદાહરણો થશે। એમને શોર્ટમાં યાદ રાખવાનું છે તમારે, VET એવા શોર્ટ ફોર્મથી યાદ રાખવાનું થશે। VET એટલે વેટ પી, આપણે આવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, VET અને અહીંયા લખીએ છીએ મિત્રો પી। વીડ એટલે આપણે આમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો વોલ્યુમ,
वॉल्यूम एटले के साहेब लखीए छे कद बराबर छे ई एटले इंटरनल एनर्जी एटले आपणे लखी शकीए विद्यार्थी मित्रों आंतरिक ऊर्जा आंतरिक ऊर्जा टी एटले के विद्यार्थी मित्रों आपणे लखीए छे अहींया तापमान અને P એટલે આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો દબાણ બરાબર કદ છે આંતરિક ઊર્જા છે તાપમાન છે દબાણ છે બરાબર છે વગેરે જેવી રાશિઓ છે વિદ્યાર્થી મિત્રો જેમને તમે સ્થૂળ રાશિ તરીકે આમની અંદર ઓળખી શકો હવે આ જે બધી જ રાશિઓ છે નામના તમને સંજ્ઞાઓ ખબર છે પારિમાણિક સૂત્રો ખબર છે એકમો ખબર છે આ બધી અમે ખાસ કરીને દબાણ અને તાપમાન તો આપણે આગળ દબાણ તાપમાન અને આંતરિક ઉર્જા તો આપણે આગળના ચેપ્ટરોમાં ભણી ગયા અને કદનો ઉલ્લેખ તમારે ધોરણ 8-9 થી છેક આવે છે એટલે એમાં કંઈ વધારે માથાકૂટ થાય એવી વસ્તુ છે નહીં આ રાશિઓ વિદ્યાર્થી મિત્રો એવી રાશિઓ છે આમને કાં તો સીધી માપી શકાય અથવા તો માપી શકાય તેવી રાશિઓ પરથી મેળવી શકાય એને સ્થૂળ રાશિઓ કહેવાય એટલે અહીંયાથી આપણે નેક્સ્ટ પોઈન્ટ એ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો શું કે સાહેબ આવી રાશિઓને સીધી માપી શકાય છે અથવા આપણે આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો માપી શકાય તેવી રાશિઓ પરથી મેળવી શકાય છે માપી શકાય તેવી રાશિઓ પરથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો મેળવી શકતા આમની અંદર હોય છે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે આમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આમની વાત કરીએ તો કે સાહેબ દબાણની વાત કરીએ તો દબાણ આપણે સીધું જ માપી શકાય આપણે આવું લખી શકીએ મિત્રો દબાણને સીધું જ માપી શકાય બરાબર છે અથવા તો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આંતરિક ઉર્જાની આંતરિક ઉર્જા આપણે ક્યારેય ડાયરેક્ટ સીધી માપી શકતા નથી બરાબર છે આંતરિક ઉર્જા મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે કોની જરૂર પડે તો કે સાહેબ દબાણ પછી તાપમાન અને શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કદ આમના પરથી તમે આંતરિક ઉર્જા જે છે તે તમે મેળવી શકો બરાબર છે અને સ્થૂળ રાશિની મદદથી જે વર્ણન કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એમને આપણે શું કહીએ છીએ સાહેબ સ્થૂળ વર્ણન તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર ફરીથી કહી દઉં છું કે ભાઈ જે રાશિઓનું વર્ણન સ્થૂળ રાશિઓના સંદર્ભમાં કરવામાં આવે છે પોઈન્ટ લખું છું ભાઈ શું ભાઈ જે રાશિઓનું વર્ણન જે રાશિઓનું વર્ણન સ્થૂળ રાશિઓની મદદથી કરવામાં આવે છે તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણે સ્થૂળ વર્ણન તરીકે ઓળખીએ છીએ રેડી એટલે આ એક આખે આખો ભાગ થયો આપણી પાસે કેમનો ભાગ થયો વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ સ્થૂળ રાશિઓનો ભાગ થયો બરાબર સૂક્ષ્મ સ્તરે જો ઘટક કણો જે કંઈ આપણે હોય છે અણુઓ કે પરમાણુ જેમને અંદરથી આ વાયુ કે ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થ બનેલો છે એમના જે ઘટક કણો છે એમની અંદર સૂક્ષ્મ સ્તરે ઘટક કણો સાથે સંકળાયેલી રાશિઓ બરાબર એમને શું કહેવાય તો કે સાહેબ સૂક્ષ્મ રાશિઓ તરીકે આપણે ઓળખ આપી શકીએ છીએ એટલે હું અહીંયાથી આવું લખું છું સૂક્ષ્મ સ્તરે કોની સાથે તો કે સાહેબ ઘટક કણો સાથે સંકળાયેલી રાશિઓ સૂક્ષ્મ સ્તરે ઘટક કણો સાથે સંકળાયેલી રાશિઓને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ સૂક્ષ્મ રાશિ તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકેની વાત કરવામાં આવે ભાઈ આમની અંદર જો તમારી પાસે કેટલા પોઈન્ટ હતા તો કે સાહેબ આમને આપણે શોર્ટકટથી આ રીતના યાદ રાખેલું હતું વેટ પી બરાબર છે આની અંદર આપણે શોર્ટમાં યાદ રાખવાનું છે વી પી કે શોર્ટમાં યાદ રાખવાનું છે વી
पी एटले के स्मोल अने पछी शू छे विद्यार्थी मित्रों के घटक कणों साथे आ राशिओ संकळायेली होय विद्यार्थी मित्रों समझाई गई वस्तु। एक एक घटक कण ने अपने ध्यान में लईए तो कई कई राशिओ संकळायेली होय तो के साहब आपणे एम कही शकीए तेमनी साथे झड़प छे पछी पी एटले के वेगमान छे अने के एटले के गति ऊर्जा छे। घटक कणों साथे एक तो आपणे एम कही शकीए वेग छे पी एटले के आपणे एम कही शकीए विद्यार्थी मित्रों वेगमान छे अने के एटले आपणे विद्यार्थी मित्रों आपणे आवुं लखी शकीए छीए गति ऊर्जा छे जे आमनी साथे संकळायेली होय छे। वेग वेगमान अने गति ऊर्जा बराबर छे। आ राशिओ एवी छे के सूक्ष्म स्तरे घटक कणों साथे संकळायेली होय छे। एक एक घटकना वेग अलग होय छे। एक एक घटकनो वेगमान दळ मुजब एमना वेगमान मित्रों भी अलग अलग होय छे। एक एक कणनी गति ऊर्जा भी विद्यार्थी मित्रों अलग अलग होय छे। एटले सूक्ष्म स्तरे घटक कणों साथे संकळायेली जे राशिओ छे विद्यार्थी मित्रों आमने आपणे शुं कही शकीए विद्यार्थी मित्रों तो के साहेब सूक्ष्म राशिओ कहेवाय। ज्यारे तंत्र अने तेनी साथे संकळायेली घटनाओनुं वर्णन अहींया राशिओ छे ने घटनाओ शब्द लखी नाखजो जे घटनाओ अहींया आपणे एमना परथी व्याख्यामां आपावे छे कि भाई तंत्र अने तेनी साथे संकळायेली घटनाओ तेनी साथे संकळायेली घटनाओनुं वर्णन ज्यारे कोनी मदद थी साहेब सूक्ष्म राशिओनी मदद थी करवामां आवे छे। सूक्ष्म राशिओनी मदद थी करवामां आवे छे तेने आपणे शुं कहीए छीए विद्यार्थी मित्रों साहेब सूक्ष्म वर्णन कहे छे। એમને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો સાહેબ સૂક્ષ્મ વર્ણન તરીકે આપણે ઓળખીએ છીએ। રેડી ચલો ઓકે અહીંયા સુધીનો ભાગ આપણે અત્યાર સુધી ક્લિયર કર્યો। હવે સૂક્ષ્મ વર્ણન શું છે સ્થૂળ વર્ણન શું છે સૂક્ષ્મ રાશિ શું છે સૂક્ષ્મ વર્ણન શું સ્થૂળ વર્ણન શું છે બંને રાશિઓ શું છે એમનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો। હવે પછી આપણે હજુ આપણે અત્યારે આજના તારીખના આજના લેક્ચરમાં મોસ્ટ ઓફ જે આખા આખો મોડ છે વિદ્યાર્થી મિત્રો એ આપણે પ્રસ્તાવના મોડમાં જ આપણે આગળ વધીશું। પ્રસ્તાવના ટાઈપ જે આખે આખો ભાગ છે અને એમાં પણ જુદા જુદા વૈજ્ઞાનિક મિત્રોનો જે પણ કંઈ ફાળો છે બરાબર એ ફાળાની અંદર જ આપણે આગળ વધીશું। પછી એમની અંદર હું વિદ્યાર્થી મિત્રો આગળ વધતા વધતા જાઉં છું ભાઈ કે પદાર્થ છે એ શેનો બનેલો તો ઈસવીસન 1661 પદાર્થ બોઇલભાઈ એવું કીધેલું કે ભાઈ દ્રવ્ય છે પછી દ્રવ્યના જુદા જુદા ભાગ થતા ગયા બરાબર છે। એટલે અહીંયાથી આપણે એક નેક્સ્ટ પોઈન્ટ આપણે એ જોઈએ છે ખાલી ઉપર છેલ્લો ટોપિક જોઈએ 1661 ભાઈ વર્ષ છે એમની અંદર વૈજ્ઞાનિક મિત્ર હતા વિદ્યાર્થી મિત્રો બોઇલ આમનું આખું નામ મિત્રો કંઈક આ પ્રકારનું છે રોબર્ટ બોઇલ બરાબર છે। આમને ભાઈએ સૌ પ્રથમ વખત દ્રવ્ય વિશેની પ્રાથમિક અને સામાન્ય માહિતી પહેલાં આપણને આપેલી હતી બરાબર છે। ત્યારે એવું થતું કે ભાઈ દ્રવ્ય છે ને એ કેવું થયું કે ભાઈ કહી શકીએ અવિભાજિત છે પછી આગળ વધ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે ભાઈ દ્રવ્ય છે એ કોનું કોનું બનેલું છે તો કે આપણે આમ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય અણુઓનું બનેલું છે। એટલે ત્યારે પછી આખે આખી માહિતી એવી પ્રચલિત થઈ કે ભાઈ અણુઓ છે એ લાસ્ટ સ્ટેજ અણુઓ જે છે એમને વિભાજન કરી શકાતા નથી। ત્યારબાદ આખે આખું એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અણુઓ છે એ પરમાણુઓના બનેલા છે। અણુઓ છે એ શેના બનેલા છે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ પરમાણુઓના બનેલા છે બરાબર। એટલે છેલ્લે એવું થતું કે ભાઈ આ પરમાણુઓ છે એ અવિભાજ્ય છે એમના ઘણા ગ્રીક તત્વચિંતકોએ ને એ લોકોએ એવું કીધેલું હતું કે ભાઈ પરમાણુઓ છે એ અવિભાજ્ય છે પરમાણુનું વિભાજન થઈ શકતું નથી। ત્યારબાદ જુદા જુદા વૈજ્ઞાનિકો મિત્રોએ ઘણા બધા મેડમ ક્યુરી છે રુથરફોર્ડ છે બરાબર પછી જે જે થોમ્સન છે જીન પેરિન છે વગેરે જેવા વૈજ્ઞાનિક મિત્રો આવ્યા બરાબર એમને અઢળક પ્રયોગો કર્યા અને એવું સાબિત થયું કે ભાઈ પરમાણુ છે એ અવિભાજ્ય નથી બરાબર। અને પરમાણુ પણ શેમાંથી બનેલા છે પરમાણુની અંદર શું હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન્સ આવું બધી વસ્તુ હોય છે
એટલે પરમાણુઓની અંદર વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે આમ કહી શકીએ આમના મુખ્ય બે ભાગ પડે છે. એક ભાગને વિદ્યાર્થી મિત્રો આપણે એવું નામ આપીએ છીએ ન્યુક્લિયસ, બરાબર, અને બીજા ભાગને વિદ્યાર્થી મિત્રો આપણે એવું નામ આપીએ છીએ ઇલેક્ટ્રોન. એટલે પરમાણુની અંદર મુખ્ય બે વસ્તુ હોય છે. ન્યુક્લિયસના વિદ્યાર્થી મિત્રો પાછા કેટલા ભાગ પડે છે? ભાઈ બે ભાગ પડે છે, બરાબર. એમની અંદર બે પ્રકારના ઘટક કણો હોય છે, એમની અંદર બે પ્રકારના કણો હોય છે. એમની અંદર પહેલું નામ આપું છું વિદ્યાર્થી મિત્રો, એમને કહીએ છીએ ન્યુટ્રોન, અને બીજું નામ આપું છું વિદ્યાર્થી મિત્રો, એમને આપણે નામ આપીએ છીએ સાહેબ શું, પ્રોટોન, બરાબર. એટલે આ ખાલી આ ત્રણ વસ્તુ આટલી જ હોય છે પરમાણુની અંદર, એવી નથી વસ્તુ. આમની અંદર 100 જેટલા કણો હોય છે, 100 કરતાં પણ વધુ, 100 કરતાં પણ વધુ કણો આમની અંદર તમને જોવા મળતા હોય છે, બરાબર છે. હવે આ ન્યુટ્રોન પ્રોટોન છે ને, હવે આ લાસ્ટ સ્ટેજમાં આવી ગયા અત્યાર સુધીની, આ ઉપરથી શોધ જે થતી ગઈ, બરાબર છે, અને લાસ્ટ સ્ટેજમાં આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને અહીંયાથી આપણે એવું કહી શકીએ કે ભાઈ આ લાસ્ટ આ અવિભાજ્ય છે, આમનું વિભાજન થઈ શકતું નથી. એમનાથી પણ હજુ આગળ શોધ થઈ વિદ્યાર્થી મિત્રો. આપણે એમ કહી શકીએ ન્યુટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન્સ છે ને અમુક પ્રકારના ક્વાર્ક્સના બનેલા હોય છે, બરાબર છે. ધે આર ઓલ ઓફ ક્વાર્ક્સ, અમુક પ્રકારના ક્વાર્ક્સના બનેલા હોય છે. અને આ ક્વાર્ક્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એમના જુદા જુદા પ્રકારો પડે છે. એમની અંદર નામ આપીએ વિદ્યાર્થી મિત્રો, પહેલું જ કહીએ અપ ક્વાર્ક, બીજું કહીએ વિદ્યાર્થી મિત્રો ડાઉન ક્વાર્ક, ત્રીજું કહીએ વિદ્યાર્થી મિત્રો ચાર્મ ક્વાર્ક, ચોથું કહીએ વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેન્જ ક્વાર્ક, પાંચમું કહીએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ નેક્સ્ટ ટોપ ક્વાર્ક, અને છઠ્ઠું કહીએ વિદ્યાર્થી મિત્રો આપણે શું નામ આપીએ છીએ તો કે સાહેબ બોટમ ક્વાર્ક. એટલે દ્રવ્ય જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ, જોકે 11મા ધોરણમાં આપણે દ્રવ્ય જ ભણી રહ્યા છીએ, પછી દ્રવ્યના સ્વરૂપો. એટલે અહીંયાથી આપણે જે ભણ્યા છે, જે ભણતા હતા, બરાબર છે, અત્યાર સુધી આપણે આમ કહી શકીએ દ્રવ્યના સ્વરૂપો આપણે જોતા હતા. આમના સ્વરૂપો છે એ કેટલા કેટલા પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ આપણે આમના બે સ્વરૂપો હમણાં જ જોઈએ. પહેલું સ્વરૂપ આપણે પ્રાથમિક સ્વરૂપની જ ધ્યાન રાખીએ છીએ, અને આમનું આપણે શું નામ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ તરલ સ્વરૂપ ધ્યાન આપીએ છીએ. ઘન સ્વરૂપની અંદર તો કે ઘટક કણો નજીક નજીક હોય છે, અને લગભગ એકબીજા વચ્ચે માત્ર 2 એંગસ્ટ્રોમ જેટલું જ અંતર હોય છે. આમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ વાયુ સ્વરૂપ આપણે આગળ હમણાં જ ભણેલા છીએ, આ જ લેક્ચરમાં ભણેલા છીએ. અને અહીંયાથી કહી શકીએ વિદ્યાર્થી મિત્રો તો વાયુ સ્વરૂપ, અને બીજું કેવું સ્વરૂપ કહીએ છીએ મિત્રો? તો કે સાહેબ પ્રવાહી સ્વરૂપ કહીએ છીએ. આમની અંદર 10 એંગસ્ટ્રોમ જેટલું અંતર હોય છે, અને આમની વચ્ચે વાયુઓ વચ્ચે અંતર છે વિદ્યાર્થી મિત્રો 100 એંગસ્ટ્રોમ કરતાં પણ વધુ હોય છે, બરાબર છે. એટલે આ એક પોઈન્ટ આપણે જોયેલું. પણ એ દ્રવ્ય છે, એ દ્રવ્ય શેનું બનેલું છે મિત્રો? તો કે સાહેબ અણુઓનું બનેલું છે. અણુઓ શેના બનેલા છે મિત્રો? તો કે સાહેબ પરમાણુઓના બનેલા છે. પરમાણુઓ તો કે સાહેબ પરમાણુની અંદર ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન કેટલા ભાગ પડ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ 2 ભાગ પડેલા છે. પછી ન્યુક્લિયસ છે શેના શેના બનેલા છે? સાહેબ ન્યુટ્રોન અને પ્રોટોનના બનેલા છે. અને ન્યુટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન્સ છે શેમના બનેલા છે? તો કે સાહેબ ક્વાર્ક્સના બનેલા છે. ક્વાર્ક્સ છે એ આ 6 પ્રકારના ક્વાર્ક તમારી સામે જે દેખાય છે એ બનેલા છે. અહીંયાથી નીચે જે પરમાણુઓ છે એમને આથી નીચે એકય વસ્તુ આપણે જોઈ શકતા નથી. આ બધી વસ્તુ જોવા માટે સ્પેશિયલ પ્રકારના વિદ્યાર્થી મિત્રો માઇક્રોસ્કોપ, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, એટમિક ફોર્સ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વગેરે જેવા માઇક્રોસ્કોપની જે છે એ આપણને જરૂર પડે, તો એમના માટે ખાસ ધ્યાન. હવે મારે જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો છે મિત્રો આમની અંદર એ જોવાનો છે. એમની અંદર આજે માત્ર જે છે ભાઈ જોહન ડાલ્ટન ભાઈ શું કહી ગયા પરમાણુઓ વિશે, કેવા વિધાનો આપી ગયા છે, આપણે એમની માત્ર આજે ચર્ચા કરવાની છે, અને પછી આપણે લેક્ચર 1 આજની તારીખનો પૂરો કરીશું. ડાલ્ટન ભાઈ પહેલાં ફેઇનમેન ભી આપણને થોડું ઘણું ભાગ કહી ગયા હતા, બરાબર. એટલે રિચાર્ડ ફેઇનમેન, 2 વૈજ્ઞાનિક મિત્રો. પહેલા વૈજ્ઞાનિક મિત્રો હતા રિચાર્ડ ફેઇનમેન, એ આપણને પરમાણુ વાયુ વિશે થોડુંક કહી ગયા હતા. અને બીજા વૈજ્ઞાનિક હતા વિદ્યાર્થી મિત્રો જ્હોન ડાલ્ટન,
जोहन डाल्टन पण आपणने वायु विषे थोड़े कमथी माहिती आपणने आपी गया था। ए बन्ने लोकोनी माहिती शू छे आपणे खास ध्यान में राखवानी छे, बराबर। हवे भाई रिचार्ड फेनमेनना मते द्रव्य शू छे, तो के भाई सूक्ष्म पदार्थोथी बनेलो छे ते द्रव्य छे, अने द्रव्य विषेने माहिती आपणने आखा आखी आपेली हती, बराबर। दरेक वस्तुओ परमाणुनी ज बनेली छे, पछी छे घन पदार्थ होय, वायु पदार्थ होय के पछी प्रवाही स्वरूप होय, दरेके दरेक वस्तु परमाणुनी बनेली छे। सूक्ष्म कणो छे ने अवकाशमां निरंतर गति करे छे, अने ज्यारे ते मोटा अंतरे होय ने त्यारे ते आकर्षे छे, नाना अंतरे होय ने त्यारे ते अपाकर्षे छे। आवो भाई कीधु, कोने? तो के साहेब रिचार्ड फेनमेन भाईए कीधु। शुं कीधु छे? ध्यान आपजो खास, के भाई दरेक पदार्थो एमनी अंदर घन होय के पछी प्रवाही होय के पछी वायु होय, बराबर छे, ए परमाणुओना बनेला छे। ए वात साची छे, दरेक पदार्थो छे शेना बनेला छे विद्यार्थी मित्रों? तो के साहेब परमाणुओना बनेला छे। हजु आगळ ए लोको शुं के छे? सूक्ष्म कणो अवकाशमां निरंतर गति करे छे, अवकाश एटले के स्पेसमां, आनी अंदर मेटर छे जे आखे आखू शुं करे छे मित्रों? गति करे छे। एटले नेक्स्ट पॉइंट आपणे एवो लखीए विद्यार्थी मित्रों, के साहेब सूक्ष्म कणो क्यां? तो के साहेब अवकाशमां निरंतर गति करे छे। सूक्ष्म कणों अवकाश में जे छे ते निरंतर शू करे छे विद्यार्थी मित्रों? गति करे छे। ज्यारे एक बीजा थी मोटा अंतरे होय, कौन? सूक्ष्म कणों मोटा अंतरे होय, त्यारे शू करे छे विद्यार्थी मित्रों? एक बीजा ने आकर्षे छे, एक बीजा ने आकर्षे छे। જ્યારે તે નાના અંતરે હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? આપણે એવું લખી શકીએ, એકબીજાને અપાકર્ષે છે, અપાકર્ષે છે। આવો ભાઈ કહી ગયા હતા, કોણ? રિચાર્ડ પી ફેનમેન, અને ખાસ કરીને કોના માટે કહી ગયા હતા વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ દ્રવ્ય માટે કહી ગયા હતા। દ્રવ્યનો ભાગ જોયો ને આગળ આપણે આખા, બરાબર, એમના પરથી આપણે કહી શકીએ। અને ત્યારબાદ આવ્યા હતા ભાઈ જહોન ડાલ્ટન। જહોન ડાલ્ટન ભાઈએ બે નિયમ આપ્યા। જહોન ડાલ્ટનનો પ્રથમ વાદ, અથવા તો આપણે નામ આપી શકીએ વિદ્યાર્થી મિત્રો પ્રથમ નિયમો। જહોન ડાલ્ટન ભાઈના બે નિયમો હતા, એમની અંદર આપણે બીજો નામ લખી શકીએ, બીજો નિયમ। આપણે ભણી રહ્યા છીએ ગતિવાદ મિત્રો, ગતિવાદની અંદર જુદા જુદા વૈજ્ઞાનિક મિત્રોનો ફાળો આપણે અત્યારે યાદ કરી રહ્યા છીએ। જોહન ડાલ્ટનભાઈનો પ્રથમ નિયમ શું કહે છે? ભાઈ આપેલ સંયોજનમાં રહેલા તત્વોનું દળ ચોક્કસ પ્રમાણમાં હોય છે, આપેલ સંયોજનમાં રહેલા તત્વોનું દળ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ ચોક્કસ પ્રમાણમાં હોય છે, આપેલ સંયોજનમાં રહેલા તત્વોનું દળ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ પ્રમાણમાં હોય છે, બરાબર છે। અને બીજો નિયમ એવો કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જ્યારે બે કે બે કરતાં વધારે તત્વો ભેગા થઈ અને સંયોજન બનાવે ને ત્યારે કોઈ એક તત્વ ચોક્કસ દળ માટે બીજા તત્વના દળના નાના પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તરમાં હોય છે। મતલબ એવું કહે છે, દાખલા તરીકે તમે CO2 બનાવ્યું છે, પછી દાખલા તરીકે H2O બનાવેલું છે, બરાબર છે, આવો તમે વાયુ અથવા તો પદાર્થ બનાવેલો છે, એમના માટેનો આખા આખો બીજો નિયમ છે। આપણે આવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે તત્વો કે બે કરતાં વધુ તત્વો બે કરતાં વધુ તત્વો એકબીજા સાથે સંયોજાય, જઈને નવો પદાર્થ બનાવે, ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો? જો આપણે બેની અત્યારે ચલો ચર્ચા કરીએ,
भाई बे तत्वों के बे करता वधारे तत्वों एक बीजा साथे संयोजाईने शुं करे छे बेटा नवो पदार्थ बनावे छे। त्यारे बेमांथी कोई एक तत्व अथवा तो आपणे एम चालो लई लईए प्रथम तत्व चोक्कस दळ माटे बीजा तत्वनुं दळ बराबर छे ए चोक्कस संख्याना गुणोत्तर बराबर होय छे। एटले अहींयाथी आम कही शकीए भाई त्यारे प्रथम तत्वनुं दळ प्रथम अथवा तो कही सके बीजा अर्थात तो अपने एवो शब्द यूज करिए कोई एक तत्वनु चोक्कस दल कोई एक तत्वनु चोक्कस दल बीजा तत्वना चोक्कस दलना चोखा गुणोत्तर बराबर होय छे। चोखा गुणोत्तर बराबर हो या रेडी तो आ भाग आपी गया आपने कौन कौन भाई साहब रिचार्ड फेनमेन भाई है ये आपने आ एक भाग आपी गया है वरी पाछा जोहन डाल्टन भाई है ये आपने केटलामो भाग आपी गया है विद्यार्थी मित्रों तो कशे बीजो भाग आपने आपी गया है। आ मुजब आ बे वैज्ञानिक मित्रों फाड़ो आपणे अत्यारे वर्णन में लीधेलो हतो। आ सिवाय हजु गैल्युशक भाई है बॉयल भाई है પછી ચાર્લ્સ ભાઈ છે ડાલ્ટન ભાઈ છે એમનો આંશિક દબાણનો નિયમ છે એમને આપણે વિગતવાર આગળ આપણે આગળથી ભણીશું પણ આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર અહીંયા સુધી રાખીએ છીએ। આજના જે લેક્ચરમાં જે પણ કંઈ ભણ્યા છે રેડિયો ફરી ફરી વખત પ્લે કરીને વ્યવસ્થિત સમજી લેજો। આ આખે આખું આ ચેપ્ટરની જડ છે મૂળ છે આપણે એમ કહી શકીએ છીએ અને આગળના જે નવા વિડીયોસ આવતા રહીએ એ બધા જ સમયસર જોતા રહેશો ત્યાં સુધી નમસ્કાર અસ્તુ।